नमस्ते विद्यार्थी मित्रों, हूँ धीरज सर, आप सर्वनु मारी यूट्यूब चैनल पर स्वागत करू छू। आज आप धोरण 11 अंदर प्रकरण नंबर 9 प्रेरणा ने आवेग अंदर छेला प्रश्न चर्चा करसू। आवेग नियमन की जरूरियात, एनी अंदर आपणे आवेग नियमन की जरूरियात शा माटे छे, आवेग नियमन मार्गों की बात करसू, अने एनी अंदर जे मनोवैज्ञानिक जे पद्धतिओ जे छे आपणे एनी चर्चा करसू। मनोवैज्ञानिक पद्धतिओ 9 मनोवैज्ञानिक पद्धतिओ छे, आपणे एनी वारफरती चर्चा करसू। ए पहेला आपणे थोड़ुक प्रस्तावना रूपे जोई लईए तो आवेग नियमन ए शा माटे जरूरी छे। तो आवेग नियमन नी जरूरियात एटला माटे उत्पन्न थाय छे कि घणी वार आपणे आपणा आवेगो उपर काबू राखी शकता नथी, अने घणी वखत एवा निर्णय करी लेता होय छे के एवुं वर्तन करी लेता होय छे, क्यारे एवुं आक्रमक वर्तन करी लेता जेना कारणे पछी ज्यारे आवेग समी जाय त्यारे घणो बधो पछतावो थतो होय, घणो बधो नुकसान के घणा बधा एवा प्रश्नो उभा थाय छे पछी, अने पछी केवाय ने कि गिल्टनी भावना थाय के आवुं मे न कर्युं तो सारुं हतुं। तो बेटर छे के पहेलेथी ते आवेगो उपर काबू राखता शीखी जईए, ने खास करीने आवेगनी तीव्रता ए आपणा मन माटे तो नुकसानकारक छे, मानसिक स्वास्थ्य माटे नुकसानकारक छे, हानिकारक छे। એવી રીતે આપણા શરીર માટે પણ નુકસાનકારક છે, કારણ કે આવેગની જે તીવ્રતા જે છે એ વ્યક્તિની અંદર ઉન્માદ સર્જી શકે છે। આવેગની તીવ્રતા જે છે એ સ્થિતિ જે છે એ હૃદયના એટલે કે હૃદય હુમલા માટે પણ જવાબદાર બની શકે છે। એ ઉપરાંત આપણા મગજની જે નસો જે છે જ્યારે ક્રોધ આવે છે ત્યારે નસોમાં લોહીનું પ્રમાણ વધી જાય છે, તણાવ ઉત્પન્ન થાય છે, ક્યારેક ફાટી જાય છે, એને કારણે બ્રેન હેમરેજ કે પછી મૃત્યુ પણ થતું હોય છે। આવેગની તીવ્રતાને કારણે શરીરની અંદર એસિડિટીનું પ્રમાણ વધી જાય છે બોડીની અંદર, અને એના કારણે આપણા જે આંતરડાઓ જે છે એની અંદર અલ્સર એટલે કે ચાંદા પડી જાય છે, ને ક્યારેક એ ચાંદા જે છે કેન્સરમાં કન્વર્ટ થઈ જાય, કેન્સર રોગ જેવા રોગોની અંદર એ કન્વર્ટ થઈ જાય છે। એટલા જ માટે આવા રોગ ઉત્પન્ન, આ તો મેં થોડાક રોગોની વાત કરી, બાકી તો ઓલ ઓવર ક્રોધને કારણે કોના જોડે ઝઘડો થઈ ગયો હોય તો ક્યારેક ખૂન સુધી પણ નોબત આવી જાય, અને પછતાવાનો પાર ન રહે, સામાજિક સંબંધોને ડામાડોળ કરી નાખે છે, આપણે વારા ઘડીએ આવેગોનો અતિરેકને કારણે અન્ય લોકોનું અપમાન થઈ જતું હોય છે, આપણે ભાઈ સામાજિક સમાયોજન સાધવામાં તકલીફ પડતી હોય છે। તો આવેગ કેવા નિષેધક આવેગનું, આથી આવા નિષેધક આવેગો ઉપર કાબુ મેળવવો ખૂબ જ જરૂરી છે। જો ન મેળવીએ તો આપણા વર્તનની અંદર અનેક પ્રશ્નો ઉભા થવાના, આપણા સમાયોજનની અંદર અનેક પ્રશ્નો ઉભા થવાના। તો આપણે એના માર્ગોની વાત કરીએ, પહેલા આપણે અમુક તજજ્ઞોએ કે જ્ઞાની પુરુષોએ કે જેમણે માર્ગદર્શન આપ્યું, મહાન માણસોએ કંઈક આવેગ નિયમન પણ જે એમની દૃષ્ટિકોણ આપ્યો છે, એમના વિચારો જે રજૂ કર્યા છે એની થોડી થોડી વાત કરશું। ત્યારબાદ આપણે આવેગ નિયમનની જે મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ જે છે આપણે એની ચર્ચા કરશું। તો પેલા જોઈએ જે ઋષિ ગણો છે કે જે શિક્ષક જગતની અંદર પોતાનું નામ ધરાવે છે, સામાજિક નામ ધરાવે છે સમાજ ક્ષેત્રની અંદર, તો એ લોકો શું કહે છે આવેગ નિયંત્રણ વિશે? તો પેલા આપણે જોઈએ શ્રી અરવિંદ અને શ્રી માતાજીના શિક્ષણ દર્શનમાં સર્વાંગી શિક્ષણનો ખ્યાલ મહત્વનો છે। આ ખ્યાલ મુજબ બાળકના શારીરિક પ્રાણ મન અને અંતરાત્માની કેળવણી જરૂરી છે। એટલે એમણે શું કીધું છે, શરીર મન અને આત્મા એનું શિક્ષણ, અને એ શિક્ષણ એવું આપો કે એ શરીર ઉપર પણ એમનો કંટ્રોલ રહે, એમના મન ઉપર પણ કંટ્રોલ રહે, અને એમના આત્માની શુદ્ધિકરણ થાય આવું શિક્ષણ આપો, જેના કારણે વ્યક્તિત્વનું યોગ્ય ઘડતર થાય, ચારિત્રનું નિર્માણ થાય। ગાંધીજીએ પણ હૃદયની કેળવણી ઉપર ભાર મૂક્યો છે। હૃદયની કેળવણી એટલે કે આપણા અંદર એક પ્રકારની ઋજુતા આવી જોઈએ, અન્ય પર તેની
લાગણી હોવી જોઈએ, અનુભૂતિની સાનુભૂતિ ક્યારે આવે? જયારે તમે તમારા આવેગો ઉપર જે છે ને એ કંટ્રોલ રાખો ત્યારે, બાકી ના આવી શકે. હૃદય કે અંતરાત્માની કેળવણીનો સીધો સંબંધ આવેગ નિયમન ઉપર છે. મેં હમણાં તમને વાત કરી એ પ્રમાણે કે તમારી અંદર આ બધો રુજતા ભાવ છે, અન્ય પ્રત્યેનું સાનુભૂતિ, એ ઉપરાંત અન્યની લાગણીને સમજવી, પરાનુભૂતિ, અન્યને સહકાર આપવો, અન્યને સાથ સહકાર આપવો, અન્યના દુઃખમાં ભાગીદાર બનવું, આ ક્યારે કરી શકીએ? જ્યારે તમે તમારા ઇમોશનલ ઉપર તમે કાબુ રાખી શકો ત્યારે. એ પેલા શક્ય જ નથી. તમારા ઇમોશનલ ઉપર કાબુ ન હોય તો તમે બીજાની ફિલિંગ ક્યાંથી સમજશો? કારણ કે તમે તમારા ઉપર જ, તમને તમારા આવેગોની જ ખબર નથી, તમને તમારા ઉપર જ નિયંત્રણ નથી તમે શું કરો છો. એટલા માટે ગાંધીજીએ વાત કરી છે, એ યોગ્ય વાત કરી છે કે હૃદય કે અંતરાત્માની કેળવણીનો સંબંધ એ આપણા આવેગ નિયમન સાથે રહેલો છે. તમે એ તો જ શિક્ષણ પ્રાપ્ત કરી શકો જ્યારે તમે તમે તમારા આવેગ ઉપર કાબુ રાખો. એ પછી વિધાયક હોય તો ભલે કે નિષેધક, એવું નથી કે નેગેટિવ પ્રકારના આવેગો જ આપણને નુકસાન કરે છે, વિધાયક પ્રકારના આવેગો પણ આપણને નુકસાન કરે છે. જયારે આનંદનો અતિરેક થઈ જાય ત્યારે આપણને ભાન નથી રહેતું. ઘણી વખત આપણે અન્યનું અપમાન કરી નાખીશું, જેમ તેમ બોલીએ, પછી આપણને ભાન થાય કે આ હું એ આનંદની અવસ્થામાં શું કરી ગયો, પછી નકામું છું. એવી જ રીતે હવે તમે જોતા હશો, આપણે 12મા ધોરણમાં આવશો તમે ત્યારે તમારે ત્રીજા ચેપ્ટરની અંદર બુદ્ધિનું એક ચેપ્ટર આવે છે. હે, સાયમન અને બીને બુદ્ધિ કસોટીની રચના કરી હતી, એની અંદર બુદ્ધિઆંક શોધવામાં આવતો અને એ બહુ ટ્રેન્ડ ચાલ્યો બુદ્ધિઆંકનો, અને એના સંદર્ભમાં બહુ અભ્યાસો થયા. પણ હવે થોડો ટ્રેન્ડ બદલાઈ ગયો છે. માણસને સમજવું હોય તો એના બુદ્ધિઆંક કરતા એનો ઇમોશનલ આઈક્યુ જે છે, હવે સમગ્ર વિશ્વની અંદર આ વાત ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે કે માણસ કેવો હશે એ એના બુદ્ધિ આઈક્યુ કરતા, એનું વ્યક્તિત્વ કેવું હશે, એનો ઇમોશનલ આઈક્યુ કેવું છે, એનો જો અભ્યાસ કરવામાં આવે ને તો વધારે સમજી શકાય. એટલે સમગ્ર વિશ્વમાં આવેગિક આઈક્યુ એટલે કે ઇમોશનલ આઈક્યુ જે છે, બરોબર, એટલે કે લાગણીનો જે આઈક્યુ છે એનો ખ્યાલ લોકપ્રિય બન્યો છે. હવે બુદ્ધિઆંક કરતા લોકોના ઇમોશનલ આંકનું માપન કરી અને એના વ્યક્તિત્વને સમજવાનો વધારે પ્રયત્ન કરવામાં આવે છે. વ્યક્તિની ગમે તેટલી બુદ્ધિ હોય પણ એ પોતે પોતાના આવેગ ઉપર જો કંટ્રોલ ન કરી શકે તો એનો બુદ્ધિ જે છે, બુદ્ધિઆંક કે એનામાં જે શક્તિ જે છે એનો વિવેકપૂર્વક ઉપયોગ ન કરી શકે. એટલા જ માટે હવે આ દ્રષ્ટિકોણ છે જગતમાં થોડોક પોપ્યુલર થયો છે. એટલે કે બુદ્ધિઆંક કરતા આવેગનો ઉચ્ચ આંક મેળવનારાઓ એ વ્યક્તિઓ માટે જરૂરી છે. ડેનિલ ગોલમેન દ્વારા આવેગિક આંકની સમજૂતી આપવામાં આવી છે. તેમણે આવેગ નિયમન માટે 4 માર્ગો દર્શાવ્યા છે. એમણે શું કર્યું કે આંખ ઉપરથી 4 માર્ગોની સૂચન કર્યું છે કે એના દ્વારા તમે તમારા આવેગો ઉપર નિયંત્રણ રાખી શકો છો. નંબર 1, સ્વજાગૃતિ, સેલ્ફ એલર્ટનેસ, સ્વજાગૃતિ, સેલ્ફ એડજસ્ટમેન્ટ એટલે કે વ્યવસ્થાપન. બીજી વાત કરીએ સામાજિક જાગૃતિ, સોશિયલ એલર્ટનેસ. ત્યારબાદ છે સામાજિક કુશળતા. એટલું તમારામાં હોય તો તમે તમારા આવેગો ઉપર કંટ્રોલ કરી શકો છો અને તમારા વ્યક્તિત્વની અંદર નિખાર લાવી શકો છો અને તમે તમારા માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્યનું ધોરણ સારું એવું ટકાવી રાખો છો. આ તો આપણે પ્રસ્થાનની વાત કરી છે. હવે આપણે મનોવૈજ્ઞાનિક જે પદ્ધતિઓ જે છે એની વાત કરીએ. 9 પદ્ધતિ છે, 9 પદ્ધતિની આપણે વિગતવાર ચર્ચા કરશું. એમાં પહેલી પદ્ધતિ છે સ્વ જાગૃતિમાં વધારો, સેલ્ફ એનર્જનેસ. કે વ્યક્તિ સ્વ જાગૃતિ એટલે વ્યક્તિને પોતે પોતાનું જ્ઞાન કે પોતે પોતાના વિશેની સમજણ. માણસ જે વર્તન કરી રહ્યો છે એ કેવું કરી રહ્યો છે, એનામાં ગુણો કેવા છે, દોષો કેવા છે, એક માણસ તરીકે કેવો છે, એના વિચારો કેવા છે, એના મનોવલણો કેવા છે,
એનામાં કેવી કેવી શક્તિઓ જે છે, કેવી એની મર્યાદાઓ છે, આ જાણવું ખૂબ જ જરૂરી છે. અને જ્યારે કુટુંબમાં હોય ત્યારે કેવું વર્તન કરે છે, બહાર હોય ત્યારે કેવું વર્તન કરે છે, એના બોલવાના શબ્દ કેવા છે, આ ક્યારે ખબર પડે આપણને? જ્યારે તમે તમારી જાતનું, તમે તમારા જાત પ્રત્યે સજાગ થાવ ત્યારે તો જ આપણને ખબર પડે કે હું શું કરી રહ્યો છું. આમ કરવાથી તમને એ વસ્તુની ખબર પડશે કે આપણામાં કઈ નેગેટિવ પ્રકારની બાબત છે જેના ઉપર મારે કંટ્રોલ કરવો, ને કઈ સારી બાબત છે કે એ બાબતોને મારે વધારે સારી બનાવવી. એના કારણે આવેગ નિયંત્રણ થોડુંક થઈ શકે. વ્યક્તિ જ્યાં સુધી પોતાનાથી સભાન ન હોય ત્યાં સુધી એ શક્ય નથી, પણ જ્યારે એ પોતાનાથી સભાન થાય ને, એટલે એને એ ખબર પડે કે હવે મારે કેવા કઈ જગ્યાએ કેવું વર્તન કરવું, કયા વર્તન ઉપર કંટ્રોલ રાખવો. સ્વ જાગૃતિ એ આવેગ નિયમન અને સ્વ વિકાસ માટે અત્યંત મહત્વની બાબત છે. સ્વ જાગૃતિ માટે પોતાના વિચાર, લાગણી, વર્તન, શક્તિઓ, મર્યાદાઓ વગેરે જાણવું ખૂબ જ જરૂરી છે. આ ના જાણો ત્યાં સુધી તમને તમારા વિશે ખબર ન પડે. સ્વ જાગૃતિ અને સ્વ કહેવાય ને, સ્વ જાગૃતિ અને સ્વ સમજણ દ્વારા આવેગનું નિયમન કરવું ખૂબ જ સરળ છે. સ્વ વિશેની સમજણ પર પ્રાપ્ત થાય, સ્વ જાગૃત થાવ તમે, એટલે તરત જ તમને તમારા વિશેની સમજણ પ્રાપ્ત થાય, સ્વ સમજણ. અને એ સમજણ પ્રાપ્ત થાય એટલે હવે તમને એ ખબર પડે કે મારે પરિસ્થિતિ પ્રમાણે કઈ રીતે વર્તવું જોઈએ, મારા આવેગો પર કેવા કાબુ રાખવો જોઈએ. તો આ વાત થઈ સ્વ જાગૃતિમાં વધારો કરવો. હવે આપણે જોઈએ એ છે આત્મનિરીક્ષણ કરવું, એટલે કે સ્વનિરીક્ષણ જેવી જ વાત છે આત્મનિરીક્ષણ. બરોબર, સ્વ પોતાનું નિરીક્ષણ કરવું. સાદી ભાષામાં કહું તો તમે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ પરિસ્થિતિમાં, અલગ અલગ ઘટનાએ, અલગ અલગ વ્યક્તિએ કેવું વર્તન કરો છો એ તમને ખબર હોવી જોઈએ. કુટુંબમાં કુટુંબના સભ્ય જોડે કેવું વર્તન કરો છો, બહાર તમારા મિત્રો જોડે કેવું વર્તન કરો છો, આજુબાજુના લોકો જોડે કેવું વર્તન કરો છો, તમે તમારા કાર્યના સ્થળ ઉપર કેવું વર્તન કરો છો, એટલે તમને તરત ખબર પડશે કે મારા વર્તનથી કેટલાને હર્ટ થાય છે કે દુઃખ થાય છે. મારું વર્તન સમય સંજોગો પ્રમાણે ઘટનાના સંદર્ભમાં કેટલું યોગ્ય હોય છે કે અયોગ્ય હોય છે એની તમને સમજણ પ્રાપ્ત થાય, એટલે તરત જ આપણામાં રહેલી ખામીઓની ખબર પડે અને માણસને ખામીઓની ખબર પડે એટલે સુધારવા માટેની જિજ્ઞાસા ઉત્પન્ન થાય. આ સુધારવા માટેની જે જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે એ જ આવેગ નિયમનનું પહેલું પગથિયું છે. જ્યાં સુધી ખબર ન પડે ત્યારે સુધી આપણે એ ખ્યાલ ના આવે કે આપણે શું કરવું. દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં થોડા થોડા સમયે બનતી ઘટનાઓના સંદર્ભમાં આત્મનિરીક્ષણ કરવું જોઈએ. જીવનમાં બનતી દરેક ઘટનાઓનું તટસ્થપૂર્ણ નિરીક્ષણ કરવું જોઈએ, પક્ષપાત વગરનું, વસ્તુલક્ષી. એની અંદર આપણી પર્સનલ બાબત પણ ન આવી જોઈએ. અમુક પરિસ્થિતિમાં અથવા અમુક ઘટનાના પ્રસંગે વ્યક્તિ કઈ રીતે વર્તન કર્યું હતું તેનું આત્મનિરીક્ષણ કરવું જોઈએ. આત્મનિરીક્ષણ કરવાથી આવેગ નિયમન શક્ય બને છે. અમુક વાર કોઈ એવો પ્રસંગ બન્યો ત્યારે વિચારો કે આજે આવી કોઈના જોડે ઝઘડો થઈ ગયો, તો ઝઘડો થયો ત્યારે મારું વર્તન કેવું હતું, મારા શબ્દ કેવા હતા, મારો એટીટ્યુડ કેવો હતો, એ કેટલે અંશે યોગ્ય હતો કે અયોગ્ય, એનું જાતે જ એનાલિસિસ કરો, આત્મનિરીક્ષણ કરો, તો ખબર પડશે કે આપણો દોષ કેટલો છે અને સામેવાળાનો દોષ કેટલો છે. આ ખબર પડવાથી તમે તમારા આવેગ ઉપર નિયંત્રણ રાખી શકો છો. સમય, હવે વાત કરીએ સમય દર્શન, સમય એટલે કે યોગ વ્યવહાર, યોગ્ય વ્યવહારની વાત કરીએ તો સમાજમાં બનતી ઘટનાઓનું અને દરેક પરિસ્થિતિઓનું ક્ષમતાપૂર્વક નિરીક્ષણ કરવાથી વ્યક્તિના આવેગ નિયમનમાં ખૂબ જ મદદ મળે છે. તમારી આજુબાજુ સમય દર્શન એટલે કે ક્ષમતાપૂર્વક જ્યારે તમે તમારું બેલેન્સ યુક્ત વ્યવહાર કરશો ત્યારે દરેક પરિસ્થિતિનું તમને ખબર પડશે કે મારે વ્યવહાર કેવો કરવો, એનું નિરીક્ષણ યોગ્ય રીતે કરવું જોઈએ. જો એ પણ કઈ રીતે, સાંચિતે વિચાર કરીને વ્યવહાર કરવાથી આવેગ નિયમન સરળ બને છે.
पेला आपणे जोयुं आत्मनिरीक्षण करवाथी तमने आत्मनिरीक्षण करवाथी तमने ए खबर पड़े कि मारे परिस्थिति प्रमाणे केवुं वर्तन करवुं। आ करवा पछी तमने ए खबर पड़े कि हवे मारे केवो व्यवहार करवो। એટલે સમય દરમિયાન કે પરિસ્થિતિ પ્રમાણે તમારે યોગ્ય નિર્ણય લેવો જોઈએ। એટલે આમ કરવાથી સ્વનિયમન સરળ બનશે। નંબર ચાર, સ્વયં નો આદર્શ બનાવો, પોતાની જાતને જ આદર્શ બનાવો। જેમ કે બીજા લોકોને આપણા જીવનમાં આદર્શ બનાવવાની જરૂર નથી, એ તો બની ગયા એમની જગ્યાએ, જે બનવાના હતા એ મહાન બનવાનું હતું, મહાન બની ગયા। આપણે બીજામાંથી કઈ ક્યાં લેવાની કઈ જરૂર છે, આપણે આપણામાંથી જ લો। એટલા જ માટે ગૌતમ બુદ્ધનો ઉપદેશ છે કે પોતાનો દીપક સ્વયં પોતે જ બનવું। તમારે પ્રકાશિત થવું છે, તમારે અંધારાની અંદર માર્ગ શોધવો છે, તો તમે તમારી જાતને જ દીપક બનાવો, પ્રકાશિત કરો તમારી જાતને, જેના કારણે એ પ્રકાશમાં તમે તમારું નિરીક્ષણ કરો અને તમારા થકી જ આગળ વધો, કોઈની જરૂર નથી। પોતાના અનુભવ જ જીવનમાં કામ લાગશે, પોતાના અનુભવમાંથી શીખો। બીજાના અનુભવ અલગ હોઈ શકે, એની પરિસ્થિતિ અલગ હોઈ શકે, એમના મનોવલણ અલગ હોઈ શકે, એને આપણા જીવનમાં લાગુ પાડવાની જરૂર નથી, ને કદાચ આપણે લાગુ પાડશું તો એ યોગ્ય પણ નથી। કારણ કે વ્યક્તિ અલગ છે, પરિસ્થિતિ અલગ છે, એટલા માટે પોતે જ આદર્શ બની આત્મ નિયમન કેળવણી કરવી જોઈએ। એટલે કે ગૌતમ બુદ્ધના ઉપદેશ પ્રમાણે પોતે પોતાનો દીપક સ્વયં પોતે જ બનવું, વ્યક્તિએ પોતાના જીવનના અનુભવમાંથી શીખીને પોતાના કહેવાય ને આદર્શરૂપી બની આત્મનિયમન કેળવવાનું છે। એટલે પોતે જ પોતાના આદર્શ બનો। તમે તમારી જાતથી જેટલું શીખશો ને એટલું બીજાના માંથી નહીં શીખી શકો, કારણ કે બીજા લોકો કરતા તમારી પરિસ્થિતિ અલગ છે, વિચારો અલગ છે, મનોવલણ અલગ છે, તમારી માન્યતાઓ અલગ છે, તમારી શક્તિઓ અલગ છે, તમારી મર્યાદા અલગ છે, જે તમારામાં છે એ દુનિયાના કોઈ વ્યક્તિમાં નહીં હોય। એટલા માટે પોતાનામાંથી શીખવાનું રાખો, પોતે જ પોતાના શિક્ષક બનો, પોતે જ પોતાના માર્ગદર્શક બનો, પોતે જ પોતાના આદર્શ બનો, બીજાની કોઈની જરૂર નથી। નંબર પાંચ એ છે ઘટનાનું બૌદ્ધિક અને વિધાયક મૂલ્યાંકન કરો। જીવનમાં બનતી ઘટનાઓનું બૌદ્ધિક રીતે અને વિધાયક દ્રષ્ટિકોણ રાખીને મૂલ્યાંકન કરવું જોઈએ। આપણા જીવનમાં જે કઈ ઘટનાઓ બને છે ને, એ ઘટનાઓ એટલું યાદ રાખજો, જીવનની અંદર બનતી પ્રત્યેક ઘટના, એ પછી સારી હોય કે ખરાબ, એટલે કે લાભકારક હોય કે નુકસાનકારક, કે વિધાયક હોય કે નેગેટિવ, બંને ઘટનાના બે પાસાઓ હશે, સારી હશે તો પણ એના બે પાસા હશે, ખરાબ હશે તો પણ એના બે પાસા હશે, સારી હશે તો એના બે પરિણામ આવે, એક તો સારા પણ આવે અને એક ખરાબ પણ આવે, ભલે સારી ઘટના બની હોય। એ જ રીતે ખરાબ ઘટના બની હોય તો એનું ખરાબ પણ પાસા હશે, અને પછી બીજી તરફ તમે જોશો તો એના સારા પણ પાસા હશે। જીવનની અંદર પ્રત્યેક ઘટના સુખકારક નથી હોતી, જીવનની અંદર પ્રત્યેક દુઃખદાયક ઘટના એ દુઃખદાયક નથી હોતી, એટલું યાદ રાખજો। આપણે કયા દ્રષ્ટિકોણથી જોવી છે ને એ મહત્વનું છે। નેગેટિવ પ્રકારની ઘટના બની હોય ને તો એમાં પણ ઘણું બધું સારું હોય, જો તમે દ્રષ્ટિ કેળવો તો। એટલા માટે આપણે એવી દ્રષ્ટિ રાખવાની છે કે ઘટના ગમે તેવી બને પણ એમાંથી સારી બાબત કઈ હતી એને એક્સેપ્ટ કરી લો, બાકી નેગેટિવ પ્રકારની જે છે એને તજી દો। જેમ કે અત્યારે કોરોના કાળ ચાલી રહ્યો છે તો તમે સ્કૂલે જઈ શકતા નથી, તો તમે એક એવો મોકો મળ્યો છે, તમે એવું વિચારો ને, એવો આપણે એટલો બધો ટાઈમ મળ્યો છે કે કદાચ સ્કૂલ ચાલુ હોત તો વાંચવાનો મોકો ન મળે, વધારે ભણવાના ન મોકો મળે, 5-6 કલાક તમારી સ્કૂલમાં બગડી જાત, આમ એવું પોઝિટિવ વિચારો, એના બદલે ઘરે વધારે વાંચશું, વધારે વાંચું, ને સ્વયં વાંચીને તૈયાર કરો, તો એક તમારામાં નવો ગુણ ડેવલપ થશે, જાતે તૈયારી કરવાની, જાતે સમજવાનો, દરેક વ્યક્તિ જાતે સમજી શકે છે। આ તો એક પ્રણાલિકા ચાલે છે કે શિક્ષક ભણાવે તો જ આવડે, એવું નથી હોતું, વ્યક્તિની અંદર એટલી શક્તિ હોય જ છે, એ પ્રયત્ન કરે તો જાતે શીખી શકે છે। એટલે આ ઘટનાને આવી રીતે જુઓ તો લાભ થશે અને તમને જાતે શીખવાનો
एक किमियो मळी जशे पछी कोई ना डिपेन्ड रहेवू नहीं पड़े। एटले बौद्धिक रीते अने विधायक दृष्टिकोण राखीने मूल्यांकन करवू जोईए। जीवन में मळेली निष्फळताओथी विचलित थया विना विधायक दृष्टिकोण राखीने निष्फळताने सफळतानी चावी बनावी जोईए। मेनो कीधुं नेगेटिव घटना बने ने तो एने पॉजिटिव पासू होय, बस ए पॉजिटिव पासन ध्यान राखीने आगळ वधी जाओ, नेगेटिव भूली जाओ। जीवन में एक ज विचारसरणी राखवी, भूली जाओ अने छोड़ी देवू, जो पकड़ी राखू पछी सारू तो भले अने नेगेटिव प्रकारनू हशे तो भले पकड़ी राखू। एटले तमारे समझी लो ज्यां स्थिरता आवी जाय त्यां विनाशकता आवी जाय, ज्यां तमे स्थिर थई गया पकड़ी राखू पती गई पछी आगळ नहीं वधी शको। बंधन માણસ ને જળ બનાવી દે છે, સ્થિર બનાવી દે છે, એટલા માટે છોડી દેવું અને ભૂલી જવું। સારી વાત પણ ભૂલવી અને ખરાબ બંને, ઘણી વખત સારી વાત પણ યાદ કરવાથી આપણને દુઃખ પહોંચતું હોય છે, એટલે બંને વાતો સમય પ્રમાણે ભૂલી જવી જોઈએ અને આગળ વધવું જોઈએ। નંબર છ, સર્જનાત્મક બનો, ક્રિએટિવિટીસ। આપણી પાસે હંમેશા તમારા માઇન્ડને કંઈક નવું કરવા માટે પ્રેરિત કરો, કંઈક નવું જાણવા માટે પ્રેરિત કરો। માણસનું મન જે છે ને એ જૂનું પુરાણુંથી કંટાળી જાય છે, બોરિંગ થઈ જાય છે, એના કારણે એના સ્વભાવમાં ચીડિયા પણ લેવાય છે। જ્યારે નવું કંઈક જાણવું, નવું વિચારવું ત્યારે માઇન્ડ ફ્રેશ થાય છે, એનામાં પોઝિટિવ પ્રકારની એનર્જી ઉત્પન્ન થાય છે। કંઈક નવું જાણશે તો માઇન્ડ એકદમ ફ્રેશ આનંદની અનુભૂતિ કરશે, કંઈક નવું કરશે તો પ્રાઉડ ફીલ કરશે। એટલા માટે વ્યક્તિ હંમેશા નવી નવી પ્રવૃત્તિમાં રસ કેળવવો જોઈએ, એમાં કંઈક બીજા કરતા હટકે કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। એટલે કે વ્યક્તિએ પોતાને રસ હોય તેવી પ્રવૃત્તિઓમાં જોડાઈને પોતાનો સમય સર્જનાત્મક રીતે પસાર કરવો જોઈએ। આમ કરવાથી માનસિક શાંતિ મળશે અને આવેગ નિયમન સરળ બને, કંઈક નવું કરશો ને તરત જ તમને પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થશે, તમને પ્રાઉડ થશે કે આ મેં કર્યું છે, આ મેં બધા કરતા કંઈક અલગ કર્યું। ભલે ને એક નાનું એવી વસ્તુનું સર્જન કર્યું હોય, તમે નાનું એવું કંઈક બનાવ્યું હોય, કે તમારો એક નાનો એવો વિચાર હોય કે નાનું એવું વાક્ય હોય, તો પણ તમને પ્રાઉડ ફીલ કરાવશે, તમારું મન શાંત કરશે, તમારા અંદર ઉર્જાની સંચાર કરશે। ત્યારબાદ વાત કરીએ સુખદ સામાજિક સંબંધો। સામાજિક બાબતો એ જીવનમાં બહુથી મહત્વની હોય છે। જોજો હંમેશા બધાની ફરિયાદ રહે છે, બધા જની ફરિયાદ રહે છે કે આપણે કોઈ સારા મિત્રો બનાવી નથી શકતા, અથવા તો આપણે બહુ જ બધાનું રાખીએ છીએ પણ લોકો આપણા જોડે એવું રાખતા નથી। આ અપેક્ષા જે છે ને એ જ દુઃખનું કારણ છે। કંઈ પણ કરો, કંઈ પણ કરો, પોતાના કહેવાય ને આનંદ માટે કરો। આજે તમે કોઈને કંઈ મદદ કરી છે, આજે તમે કોઈને આર્થિક હેલ્પ કરી છે, આજે તમારો કિંમતી સમય ફાળવીને કોઈને મળવા ગયા છો, બસ એ કરવાથી તમને આનંદ આવ્યો, આનંદ લઈ લો। પછી એવું ન વિચારો કે મેં કોઈને આર્થિક મદદ કરી દી તો હવે એ મને કરે, અથવા તો મને જરૂર છે ત્યાં એને ન કરી, હું એને મારો સમય કાઢીને મળવા ગયો પણ એ મને મળવા નથી આવ્યો, મેં એને ફોન કર્યો પણ એનો ફોન આયા નથી આવતો। આ અપેક્ષા છે ને સામાજિક સંબંધને નુકસાન પહોંચાડે છે। વ્યક્તિને તો સંબંધને તો નુકસાન પહોંચાડે છે પણ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે। એટલા માટે આપણા સંબંધો કેવા હોવા જોઈએ, એકદમ સ્વાર્થવિહીન હોવા જોઈએ, સ્વાર્થ વગરના હોવા જોઈએ, કોઈ પણ અપેક્ષા ન રાખો, કોઈના પ્રત્યે પણ અપેક્ષા ન રાખો, ભલે આપણા સગા ભાઈ બહેનો હોય કે માતા પિતા હોય કે પત્ની હોય કે આપણા બાળકો હોય, કોઈના પ્રત્યે કોઈ પણ પ્રકારની ન રાખો, કે આજુબાજુના સામાજિક લોકો છે અને દરેક જોડે એવો વ્યવહાર કરો કે સંબંધ ભલે ગાઢ ના બને પણ ટકી તો રહે, એટલું રાખો। કારણ કે સંબંધની અંદર તિરાડો એ આપણા માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે, જ્યારે સંબંધ સમતોલ હોય છે તો એ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે અને આપણા આવેગ નિયમનમાં મદદરૂપ થાય છે। એટલે કે વ્યક્તિએ જીવનમાં સાચા અને સારા મિત્રની પસંદગી કરી સામાજિક સંબંધો કેળવવા જોઈએ। એટલે કહેવાય ને એવા વ્યક્તિ પોઝિટિવ એનર્જીવાળા જે વ્યક્તિઓ જે છે એના સંપર્કમાં રહો, નેગેટિવ પ્રકારની વિચારસરણી ધરાવતા હોય એના જોડે રહેવાની જરૂર જ નથી, કારણ કે એ પણ તમને નેગેટિવ બનાવી દેશે। આ ઉપરાંત અન્ય સામાજિક વર્તુળો સાથે
सुख सामाजिक संबंधों स्थापवा जोईए, आम करवाथी आवेग नियमन मां सहाय मळे छे। त्यार बाद परानुभूति केवो बहु महत्वनी मुद्दो छे, एक आ गुण केळवो जोईए। परानुभूति के बीजा जे अनुभवे छे ने एवुं तमे अनुभवो, समझी लो कोई व्यक्ति साइकल ऊपर जतो होय अने अचानक पड़ी जाए छे तो घणी वखत आपणे हसवुं आवे छे, પણ હસવું આવવાના બદલે તમને જરાક એની મદદ કરવાની ભાવના ઉત્પન્ન થાય કે અથવા એના પીડાની તમને ફિલિંગ થાય, આ પરાનુભૂતિ। પરાનુભૂતિથી તમને અન્ય પ્રત્યે સહાનુભૂતિ સહકાર આપવાની ભાવના કેળવાશે। કોઈ તકલીફમાં હોય ત્યારે એટલું જ વિચારો કે હું આ જગ્યાએ હોય તો મારી શું સ્થિતિ થાય, તરત જ તમને એને મદદ કરવાની ભાવના પ્રગટ થશે, પરોપકાર કરવાની ભાવના। આપણે એવું કઈ મહાન નથી બની જવું લોકોને એવું મદદ કરીને, કે મહાન દાનવીર નથી બની જવું, પણ જેટલું થાય એટલું કરવાનો પ્રયત્ન કરો। ક્યારેક અન્યને મદદ કરવાથી પણ આનંદ આવતો હોય છે। તમારી પાસે બે બ્રેડના ટુકડા હોય, કોઈ એક વ્યક્તિને ભૂખ્યો હોય તો તમે વિચારો કે મને પણ ભૂખ લાગી છે તો કેવી મારી સ્થિતિ છે, તો આને તો એક બ્રેડનો ટુકડો તમે એને આપી દો। પરાનુભૂતિ પરોપકારની કેળવાથી, એનો મતલબ એવો નથી કે મોટા દાનવીર બને, આપીને ભૂલી જાઓ। મેં આગળ તમને વાત કીધું કે એને મદદ કરી, એને બ્રેડનો ટુકડો આપ્યો, આપીને ભૂલી જાઓ, પછી ભૂલી જ જાઓ ને મેં કોઈને બ્રેડનો ટુકડો આપેલો છે, યાદ રહી ગયું ને તો પણ દુઃખ થશે, એટલા માટે ભૂલી જવામાં મજા છે। એટલે કે વ્યક્તિને સ્વાર્થ વૃત્તિનો ત્યાગ કરી પરોપકારની વૃત્તિ કેળવાથી માનસિક શાંતિ મળે છે અને આવેગ નિયમન સરળ બને છે। છેલ્લે આપણે જોઈ લઈએ સામાજિક સેવામાં સહભાગી બનવું। મેં હમણાં જ ના કીધું, કોઈ પણ સ્વાર્થ વગર અન્યને હેલ્પ કરવાની વૃત્તિ જરાક કેળવો, કારણ કે અન્યને મદદ કરવાથી પણ મનને શાંતિ થાય છે। પણ મદદ કર્યા પછી પ્રાઉડ ન લો કે અમે બધાને મદદ કરીએ છીએ અને હેલ્પ કરીએ છીએ, કોઈ વસ્તુનું પ્રાઉડ લેવાની જરૂર જ નથી। બસ મનનો ભાવ થયો, મનને ઈચ્છા થઈ, મદદ કરી દીધી, આનંદ થયો, ભૂલી જાઓ, પછી એને મદદ કરી દીધી એ પણ ભૂલી જાઓ, એ યાદ ન રાખો। સામાજિક કાર્ય કરો તો નિસ્વાર્થપણે કરો, કે કર્યા પછી તમને કોઈ વખાણ કરે તોય ભલે, ન કરે તોય ભલે, લોકો તમને યાદ કરે તોય ભલે, ન કરે તોય ભલે, તો જ તમારું મન શાંત અને સંતોષની લાગણી અનુભવશે। બાકી તમે એવું વિચારશો કે મેં એટલી મદદ કરી લોકોની, સમાજની, સમાજે મને શું આપ્યું, બસ આ વિચાર માણસની શાંતિને નષ્ટ કરી નાખે છે। એટલું વિચારો કે મેં શું આપ્યું સમાજને, પછી એનું પ્રાઉડ વિચારતે, પછી લોકો નોંધ લે તોય ભલે, ન લે તોય ભલે, કે કોઈ આપણે યાદ કરે તોય ભલે, નહીં ન કરે તોય ભલે। એટલે કે જીવનમાં ફુરસદનો સમય કાઢી સામાજિક સેવાનું કાર્ય નિસ્વાર્થે ભાવે કરવું, આમ કરવાથી જીવનમાં સુખ શાંતિ અને સંતોષની લાગણી જન્મે છે। આ પ્રકારની લાગણી આપણને આવેગ નિયમન કરવામાં મદદરૂપ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, એક સરસ એવો પ્રશ્ન આપણા જીવનમાં ઉપયોગી થાય એવો પ્રશ્નની આપણે થોડી વિસ્તારથી ચર્ચા કરી। અહીં આપણું 11મા ધોરણની અંદર જે નવું ચેપ્ટર છે પ્રેરણા અને આવેગ, એની પૂર્ણાવતી કરશું। હવે પછી જ્યારે પણ આપણે મળશું ત્યારે આપણું જે છેલ્લું ચેપ્ટર છે ચેતનાની બદલાયેલી અવસ્થા, એની ચર્ચા કરશું। ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો હું રજા લો, થેન્ક યુ, ગુડ બાય।